मित्रो हूँ छु निश्चित सर ओम क्लासेस थी। आज आपणे धोरण 10 अंग्रेजीना ग्रामरना एक टॉपिकनी शुरुआत करवा जई रह्या छीए। आ टॉपिकनुं नाम छे लैंग्वेज फंक्शन्स। तो आ वीडियोने आप ध्यानथी जोशो अने टॉपिक समझशो, बहु सरळ मुद्दाओ छे, तो आपणे चर्चा करीए। आपणी पासे धोरण 10 नी अंदर लैंग्वेज फंक्शन टोटल 9 मार्क नु पूछाय छे। आ लैंग्वेज फंक्शन मां जुदा जुदा फंक्शन नी चर्चा आपणे करवानी छे, तो एक पछी एक जोता जईए। सौथी पहेलू जे फंक्शन आवे छे डिस्क्राइबिंग एंड स्पेसिफाइंग टाइम, मतलब के समय नु वर्णन के समय नु दर्शावू, चोक्कस समय नी वात करीए। तो अहींया एनो उपयोग छे के चोक्कस समय जो तमारे दर्शावो होय तो फंक्शन नो उपयोग थाय छे। एना कीवर्ड्स एटले के तमने वाक्य में जोवा मळता शब्दो आवा आवे के एट 5:30 PM सांजे 5:30 PM, इन द मॉर्निंग सवारे, तो इन द इवनिंग, इन द आफ्टरनून, एट नून कहेवाय। तो आवा शब्दों ने तमारे ध्यान रखवाना वाक्य ने जोड़ती वक्त। एट मिडनाइट मध्यरात्रि, ऑन संडे ऑन मंडे, तो संडे मंडे जे 7 वार ना नाम छे ई ऑन आवशे। इन जान्युआरी 2020, તો આમાં ઇન આવે, આવા શબ્દોનો ઉપયોગ। અને આટલાથી આટલા વાગ્યા સુધી કહેવું હોય તો ફ્રોમ, પછી સમય, ટુ સમય, એટલે કે 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી, ફ્રોમ 6 AM ટુ 9 AM। તો આવા જ્યારે શબ્દોનો ઉલ્લેખ તમને વાક્યમાં જોવા મળે અથવા તો કોઈ વાક્ય તમારે પૂર્ણ કરવાનું આવે તો આવા સમય દર્શક શબ્દને પકડો, એટલે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઇંગ ટાઈમ આ ફંક્શનનો આપણે ઉપયોગ કરવાનો રહેશે। ત્યારબાદ નવું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઇંગ લોકેશન, મતલબ કે સ્થળ દર્શાવવા માટે ઉપયોગ થાય, ચોક્કસ સ્થળ, આના કીવર્ડ છે એટ, પછી કોઈ પણ સ્થળનું નામ, એટ હોમ, એટ ગાંધી આશ્રમ, એટ ટાઉન હોલ, આવા શબ્દનો ઉપયોગ થાય। ઇન ધ ગાર્ડન, ઇન ધ બુક સ્ટોલ, આવા શબ્દનો પણ ઉપયોગ કરી શકો। નિયર ગાંધીનગર, બાજુમાં, નિયર। ઓન ધ બેન્ક્સ ઓફ રિવર ગંગા, ગંગા નદીના કિનારે, તો સ્થળ જ થયું। બિટવીન રાજકોટ એન્ડ ગોંડલ, રાજકોટ અને ગોંડલની વચ્ચે। ઓન MG રોડ, મહાત્મા ગાંધી રોડ ઉપર, તો આવા શબ્દો જ્યારે તમને વાક્યમાં દેખાય ત્યારે આપણે આ ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઇંગ લોકેશનનો ઉપયોગ થાય। લોકેશન એટલે સ્થળ દર્શાવે છે અને ચોક્કસ સ્થળ બતાવવાની અહીંયા વાત આવે છે। ત્યાર પછીનું જે ફંક્શન છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ અથવા તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ। મિત્રો આ જે છે કે વાતચીત દરમિયાન તમે શુભેચ્છા પાઠવો, અભિનંદન, આભાર, આના સિવાય માફી માગવી વગેરે વગેરે બાબત મનના જે ભાવ પ્રગટ કરવા હોય ત્યારે આવો ઉપયોગ થાય। આ તો બહુ સરળ છે। આના કીવર્ડ આવા હોય ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ નાઇટ, થેન્ક યુ વેરી મચ, માત્ર થેન્ક યુ, થેન્ક્સ, થેન્ક્સ એ લોટ, હાય, હાવ આર યુ, તો કે ફાઇન, થેન્ક યુ, આવા શબ્દો, નાઇસ ટુ મીટ યુ, એક્સક્યુઝ મી, કોઈ પણ વાત શરૂ કરવા માટેનું, બેસ્ટ ઓફ લક, નસીબ તમારા સારા રહે, શુભકામના માટેનો શબ્દ છે, અને માફી માંગવા માટે સોરી, પાર્ડન, આવા શબ્દનો પણ ઉપયોગ કરી શકાય છે। તો આને નેક્સ્ટ એક્સચેન્જિંગ નાઇસિટીઝ કે પ્લેઝન્ટરીઝ તરીકે આવા ફંક્શનનો ઉપયોગ થાય છે। ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો ડિસ્ક્રાઇબિંગ એક્શન, આવા બે ફંક્શન આવશે, ડિસ્ક્રાઇબિંગ એક્શન એકવચન, ડિસ્ક્રાઇબિંગ એક્શન્સ એ જુદું થાય। એક્શન ની વાત કરીને તો સાદા વર્તમાન કાળની ક્રિયાઓ દર્શાવે, સાદો વર્તમાન કાળ એટલે રોજિંદી ક્રિયા, નિયમિત ક્રિયા, ટેવ રજૂ કરવી હોય ત્યારે તમે આ એક્શન નો ઉપયોગ કરી શકો। પણ આપણે આ એક્શન ની અંદર આવા આવા શબ્દનો ઉપયોગ થયેલો હોય નેવર, ક્યારેય નહીં, ઓલમોસ્ટ નેવર, લગભગ નહીં, એકાદી વાર કદાચ થયું હોય તો ઠીક છે, સેલ્ડમ કે રેરલી, ભાગ્યે જ, થોડુંક વધારે, નેવર થી વધુ ઓલમોસ્ટ નેવર, ઓલમોસ્ટ નેવર થી વધુ સેલ્ડમ અથવા રેરલી, ક્યારેક ક્યારેક જ, ઓકેઝનલી એટલે પ્રસંગોપાત, રેરલી થી પણ થોડુંક વધુ પ્રમાણ બતાવશે, સમટાઈમ્સ એટલે ઓકેઝનલી થી પણ વધારે કે કોકો કોકોક વખત થાય। ત્યાર પછી ફ્રિકવન્ટલી એટલે વારંવાર, 2-3 દિવસે, 4 દિવસે એકવાર, 3 દિવસે એકવાર। ઓફન એટલે લગભગ રોજ, કદાચ 1-2 દી ચુકાય તો હાલે।
ऑलमोस्ट ऑलवेज अथवा यूजुअली आ लगभग रोजिंदु कदाच वच्चे एकादी छोड़ाई तेवी वात अने ऑलवेज जे छे हर हमेश कोई दिवस न चूकीए तेवी क्रिया समझावा पूरतू छे पण आ शब्दों ने तमारे ध्यान राखवाना छे फरीथी जोई लई नेवर ऑलमोस्ट नेवर सेल्डम अथवा रेरली ओकेजनली समटाइम्स फ्रीक्वंटली ऑफन ऑलमोस्ट ऑलवेज अथवा यूजुअली अने ऑलवेज तो आज शब्दों छे ये डिस्क्राइबिंग एक्शन मतलब के एक्शन बतावे छे हवेनो जे फंक्शन छे मित्रों ये डिस्क्राइबिंग एक्शन्स बीजो शब्द लिखो छे डोर इज नॉट इम्पोर्टेंट मित्रों डोर एटले करता जेमा करता अगत्यनो नथी अथवा तो एक्शन्स बताओ तो आज वस्तु छे मित्रों ये पेसिव वॉइस छे पेसिव नी अंदर कर्मनी जरूरियात होय कर्तानी जरूरियात न होय पेसिव ने एक अलग वीडियो में हूँ तमारी सामे रजू करीश पण अत्यारे आपणे आ फंक्शन पूरतु समझिए तो दरेक कारणना पेसिव वॉइस दर्शावा माटे आ फंक्शन नो उपयोग थाय पेसिव वॉइस जोता जाय सिंपल प्रेजेंट टेन्स एनु पेसिव करो एटले कर्म प्लस एमिजार प्लस वी थ्री एटले के भूतप्रदंत नो रूप अने अन्य शब्दो तमारा आवी वाक्य रचना बने एमिजार प्लस वी थ्री वाळुं वाक्य पकड़वानुं तो ए डोर नॉट इम्पोर्टेंट नुं वाक्य बने ध सिंपल पास्ट टेन्स नी वात करी तो कर्म हारे वोजवेर अने वी थ्री आवे आ वोजवेर वी थ्री पकड़ो एटले तमने डोर नॉट इम्पोर्टेंट मळी जाय एवी रीते भविष्यकाळ ध सिंपल फ्यूचर टेन्स अथवा मॉडल ऑक्सिलरीज तो कर्म साथे मॉडल ऑक्सिलरीज बी अने वी थ्री मॉडल हारे बी अने वी थ्री होय आवुं आपणे जोईए तो मॉडल ऑक्सिलरी मित्रों शुं तो के जे सहायकारक क्रियापदो छे शेल विल शुड वुड कैन कुड मे माइट अने मस्ट आ नव दुर्गा तरीके पण घणीवार आनो उल्लेख करतो हुं क्लासमां आ नव ने तमारे याद राखवाना छे मॉडल ऑक्सिलरीज एनी हारे बी अने वी थ्री होय तो आपणे पेसिव बने छे डोर नॉट इम्पोर्टेंट बने हवे चालू काळ आपणे बे लई लई चालू वर्तमान काळ प्रेजेंट कंटीन्युअस टेन्स कर्म प्लस एमिजार प्लस बीइंग प्लस वी थ्री चालू कांड नी अंदर बीइंग आवशे आवी रचना जोवा मळे तो पण डोर नॉट इम्पोर्टेंट थाय पास्ट कंटीन्युअस नी वात करू तो कर्म हारे वोज वेर बीइंग वी थ्री कंटीन्युअस टेन्स मां बीइंग आवशे ज्यारे पेसिव करी तारे त्यार बाद आवे पूर्ण काळ लई लई ध प्रेजेंट परफेक्ट टेन्स कर्म हेव हेज हारे बीन आवशे वी थ्री अन्य शब्दो पास्ट परफेक्ट नी वात करी कर्म हेड बीन वी थ्री अने अन्य शब्दों फ्यूचर परफेक्ट नी वात कर ली तो कर्म हारे शेल हेव अथवा विल हेव आवे पछी बीन आवे पछी वी थ्री आवे पछी अन्य शब्दों आवे मित्रों तमने घणा ने एवुं थयुं हशे के आ बहु झड़पथी आपणे आमांथी निकळी गया पण तमारे अत्यारे फंक्शन पूरतुं मात्रानी वाक्य रचना याद राखवानी छे पेसिव फेरवा माटे बीजा वीडियो नी अंदर हुं वात करीश तो ए वात मगजमां राखशो अने आपणे आगळनुं फंक्शन ने जोईए आगळनुं फंक्शन छे डिस्क्राइबिंग प्लेस स्थळनुं वर्णन करवानुं छे मित्रो लोकेशन नहीं प्लेस कोई चोक्कस जग्यानी वात छे के कोई पण स्थळनुं वर्णन करवा माटे आ फंक्शननो उपयोग थाय मोटा भागे स्थळ दर्शक शब्दने मित्रो विच वडे जोडवामां आवे उदाहरण लई के आई विजिटेड माउंट आबु विच इज ए फेमस हिल स्टेशन તમારે જ્યારે વાક્ય જોડવાનું આવશે ત્યારે આ વિચ થી કટકો બાકી રાખ્યો હશે તમને જ્યારે પ્રશ્નમાં આટલું જ આપે આઈ વિઝિટેડ માઉન્ટ આબુ પછી અહીંથી ડેશ કૌંસમાં લખે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ તો તમારે વિચ ઇઝ એ ફેમસ હિલ સ્ટેશન થી તમારે વાક્ય પૂરું કરવું પડે બીજું ઉદાહરણ લઈ કે ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર ગાંધીજીનો જન્મ પોરબંદર થયો તો હવે પોરબંદર તો કે સ્થળ છે એનું વર્ણન પ્લેસનું વર્ણન કરી તો કે વિચ ઇઝ સિચ્યુએટેડ ઇન ગુજરાત આ સ્થળ ગુજરાતમાં આવેલું છે મિત્રો ઘણી વખત વેર થી પણ જોડી શકો પણ વિચ થી જોડવું સરળ બનશે એટલે આપણે એનો ઉલ્લેખ અહીંયા કરેલો છે પ્લેસ પછીનું જે ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન્સ વ્યક્તિઓને વર્ણન કરવા માટેનું ફંક્શન છે કોઈ પણ વ્યક્તિનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય વુ થી જો તમે વાક્ય જોડો તો કર્તાનું વર્ણન તમે કરતા હો છો દાખલા તરીકે ધ મેન Who won the gold medal? मित्रों याद रखो हमेशा के who पछी हमेशा क्रियापद जावे
वु अरे क्रियापद पछी एनु भूतकाळ होय भूतकृदंत होय अथवा आईएनजी रूप होय क्रियापद आवे आवे ने आवे तमारे एने क्रियापद ने तमारे अहीं पूर्ण करवो पड़े। तो आ मेन माटेनु वाक्य हतुं अने करता जे छे एनु वर्णन कर्युं। बीजुं छे वुम कर्म अंगे वर्णन करवुं होय। हवे कर्म एटले तो के वुम पछी आ मानस तरीके जे कर्म आव्युं होय के धीस इज ध बॉय आ एवो छोकरो छे वुम के जेने यू नो बेटर तमे एने बहु सारो ओळखो छो मतलब के आ वुम पछी हमेशा बीजो कोई करता आवशे ज एटले के आ जे छोकरो छे ई कर्म तरीके नुं काम कर्युं एनुं वर्णन अहींया थयुं। त्यार पछी आवे छे वुज। वुज एटले मालिकी कोई वस्तु व्यक्तिनी मालिकी बतावा माटे दाखला तरीके ध मेन वुज सो। आ सो एटले जे टीवी उपर शो आवतो होय इज पॉप्युलर इज अ डॉक्टर ए माणस के जेनो शो पॉप्युलर छे ई डॉक्टर छे मतलब के आ माणस जे छे एनो शो नी वात थाय छे। मित्रो हमेशा ध्यान रखो वु पछी हमेशा क्रियापद आवे वुम पछी हमेशा बीजो कोई करता आवे वुज पछी हमेशा कोई मालिकपणानी वस्तु नु नाम आवे वुज सो वुज सूज वुज माउस वुज अम्ब्रेला आ रीतना वुज पछी हमेशा मालिकी संबंध दर्शावतो शब्द आवे आवे ने आवे। वु पछी हमेशा करता सॉरी वु पछी हमेशा क्रियापद आवे आवे ने आवे वुम पछी बीजो करता कोई पण ई आवशे ज। तो आ रीतना आने आपणे मगजमां राखशुं। डिस्क्राइबिंग पर्सन पछीनी वात करी इन्क्वायरी एज नेचर मतलब तमारे पूछपरछ करवी छे। मित्रो पूछपरछ करो एटले तमे माहिती मेळवा माटे पूछपरछ करो छो। पूछपरछ करो एटले प्रश्नार्थ वाक्य नो ज उपयोग थाय। तो जुदा जुदा प्रश्नार्थ दाखला तरीके व्हाट इज योर नेम तमारे प्रश्न ज पकड़वानो छे। होम डू यू नो तमे कोने ओळखो छो। वेर आर यू गोइंग तमे क्यां जई रह्या छो। वेन डू यू गेट अप तमे क्यारे जागो छो। हाउ मेनी एपल्स आर देर इन ध बास्केट कोई पण जातनु प्रश्नार्थ वाक्य ई इन्क्वायरी एज नेचर मां आवशे। त्यार पछीनु फंक्शन लईए टॉकिंग अबाउट टाइम એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નો ઉપયોગ આવશે। મિત્રો ટોકિંગ અબાઉટ ટાઈમ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ નથી સ્પેસિફાઈંગ ટાઈમ નથી ટોકિંગ અબાઉટ ટાઈમ માં પૂર્ણ વર્તમાન કાળ નો આપણે ઉપયોગ કરવાનો રહેશે કારણ કે એનો આપણને એનો ઉપયોગ કરીને ટોકિંગ અબાઉટ ટાઈમ નું ફંક્શન બન્યું છે। સમય વિશે વાત કરવી હોય તો આ ફંક્શન નો ઉપયોગ થાય। મિત્રો મોટે ભાગે પૂર્ણ વર્તમાન કાળ નો જ ઉપયોગ કીવર્ડ્સ ની અંદર યેટ એટલે હજુ સુધી ઓલરેડી એટલે ક્યારનું જસ્ટ એટલે હમણાં જ સિન્સ એટલે અમુક સમયથી ફોર એટલે અમુક સમયથી એવો અર્થ થાય। મિત્રો વિધાન વાક્યો જ્યારે હોય અને સિન્સ ફોર નો ઉપયોગ હોય ત્યારે આપણે થોડુંક સમજીએ કે વિધાન વાક્યોની અંદર જ્યારે સિન્સ હોય ત્યારે ચોક્કસ સમય દર્શાવશે જેને આપણે પોઈન્ટ ઓફ ટાઈમ પણ કહીએ છીએ। ઘણી વખત ટોકિંગ અબાઉટ ટાઈમ માં પોઈન્ટ ઓફ ટાઈમ તરીકે પણ પૂછે તો તમારે સિન્સ વાળું વાક્ય પકડવાનું રહેશે ઓર સમયનો ગાળો દર્શાવે જેને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય। મિત્રો ફંક્શનમાં ટોકિંગ અબાઉટ ટાઈમ ને જગ્યાએ પોઈન્ટ ઓફ ટાઈમ તમને ગોતવાનું કે ત્યારે તમારે સિન્સ વાળું વાક્ય પકડવાનું છે અને ડ્યુરેશન ઓફ ટાઈમ છે ત્યારે ફોર વાળું વાક્ય પકડવું છે। પણ ખાસ ધ્યાન રાખજો સિન્સ સાથે સમય દર્શક શબ્દ હોય તેવું જ વાક્ય અને ડ્યુરેશન ઓફ ટાઈમ માટે ફોર સાથે સમય દર્શક શબ્દ હોય તેવું જ વાક્ય પકડવાનું રહેશે। પ્રશ્નાર્થ વાક્યોની ચર્ચા કરીએ તો સિન્સ વેન થી પ્રશ્ન પૂછાણો હોય મિત્રો પ્રશ્નાર્થ વાક્યોમાં સિન્સ વેન વાક્યની શરૂઆતમાં જઈશે તો એ ચોક્કસ સમય દર્શાવશે પોઈન્ટ ઓફ ટાઈમ તરીકે ઉપયોગી છે અને ફોર નહીં આવે સીધે સીધો પ્રશ્ન ચાલુ થઈ જશે હાઉ લોંગ એ સમયના ગાળાનો પ્રશ્ન બને અને એમાં ડ્યુરેશન ઓફ ટાઈમ નો પણ ઘણી વખત ઉલ્લેખ કરીને પૂછી શકે છે। તો મિત્રો આ ફંક્શન જે આજે આપણે કર્યા એને એક વખત રિપીટ કરજો અને આ બાબતોને આપણે આગળ પણ થોડીક ધપાવવાની છે કારણ કે આ બધા ફંક્શન આપણા પાઠ્યપુસ્તક આધારિત છે। પાઠ્યપુસ્તક આધારિત ધોરણ 10 ના પાઠ્યપુસ્તકમાં આ બધા ફંક્શન આવરી લીધા છે। ધોરણ 9 ના ફંક્શન પણ તે લોકો પૂછે છે તો જે રહી ગયેલા ફંક્શન છે 9મા ધોરણના એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું ત્યાં સુધી નિશિત સરને રજા આપશો આવજો।